विद्यार्थी मित्रों, तमने सौने मारा फरी जय श्री गणेश। हवे आपणे चेप्टर 3 सुरेख पद पर गतिनी इंट्रोडक्शन एटले के प्रस्तावनानी बीजी थियरी भणीशुं, एटले के बीजो सवालनो जवाब भणीशुं। जोड़े जोड़े लगता जजो, बहुत सहेला सवालना जवाबो छे, आवड़ी पण जशे। क्यांय मेथेमेटिकल स्वरूप नथी, दरेक थियरेटिकल ज छे। जो सवाल वांचू छू, सवालनी अंदरथी अर्धो जवाब तो तमने एमनेम ज खबर पड़ी जशे, कारण के तमे आ बधुं जाणो छो। सवाल नंबर 2, कोई पण पदार्थ स्थिर छे के गतिमां छे ते कई रीते जाणी शकाय छे, जणावो। फरी वांचू सवाल, कोई पण पदार्थ स्थिर छे एटले के स्टेडी छे के गतिमां छे एटले के मोशनमां छे ते कई रीते जाणी शकाय छे, ते जणावो। तो एनु सोल्यूशन में नीचे लखेलू छे, बहु सहेली भाषा में लख्यू छे, बराबर। एक ज वार समझजो, व्यवस्थित रीते याद करवानुं प्रयत्न करजो, आवड़ी जशे। अने बीजी वस्तु के आमां उदाहरण जे लखाया छे, बैठा एवा उदाहरण लखवानी जरूर नथी, तमे तमारी मनमर्जी प्रमाणे उदाहरण लखी शको छो, परंतु हाँ, ए कंसेप्ट प्रमाणे साचा होवा जोईए। ओके ओके, थियरी तरफ आगळ वधीए, एनु सोल्यूशन जोईए। जयरे कोई वस्तु के पदार्थ जयरे कोई वस्तु के पदार्थ बीजी कोई वस्तुनी सापेक्षमां समय साथे पोतानुं स्थान बदले, तो ते वस्तु बीजी वस्तुनी सापेक्षमां गतिमां छे, तेम कहेवाय। फरी वात करूं, जयरे कोई वस्तु के पदार्थ बीजी कोई वस्तुनी सापेक्षमां समय साथे पोतानुं स्थान बदले, तो ते वस्तु बीजी वस्तुनी सापेक्षमां गतिमां छे, तेम कहेवाय। सिम्पल उदाहरण छे, बराबर। आनुं उदाहरण हुं तमने मारी भाषामां आपुं। सपोज हुं अहींया ऊभो छुं, बराबर। 5 सेकंड सुधी पहली सेकंड एक माणस मारी सामे ऊभो छे, अने 5મી સેકન્ડ એ માણસ મારાથી દૂર જઈ અને સામે કોઈ મંદિર છે ત્યાં જઈને ઊભો રહે છે, એટલે હું તો મારી જગ્યાએ સ્થિર જ છું, પરંતુ મારી સાપેક્ષમાં એ માણસ 1લી સેકન્ડે મારી સામે હતો અને 5મી સેકન્ડે સામે રહેલા મંદિર જોડે છે। એટલે શું કહેવાય, કોઈ પણ વસ્તુ બીજી કોઈ વસ્તુની સાપેક્ષમાં, એટલે કે મારી સાપેક્ષમાં એ માણસનું સ્થાન સમય સાથે શું થયું, બદલાયું, એટલે એ માણસ ગતિમાં છે તેમ કહેવાય। હવે અહીં સુધી, અને જો સ્થાન ના બદલાય, 1લી સેકન્ડથી 5મી સેકન્ડ સુધી મારી જોડે જ ઊભો હોય, મારી સામે જ ઊભો હોય, તો એ પદાર્થ કે માણસ સ્થિર છે તેમ કહેવાય। ઓકે, ચલો બીજા ઉદાહરણ દ્વારા સમજીએ। આ તો મેં તમને બેઝિક ઉદાહરણ આપ્યા, પરંતુ બુકના ઉદાહરણ પ્રમાણે સમજીએ। તો જો ધ્યાનથી, ઉદાહરણ શું છે, અચળ વેગથી ગતિ કરતી બસમાં તમને બેઠેલા છો, માની લો, ઇમેજિન કરો, ફિઝિક્સ આખું ઇમેજિનેશન પર જ છે। અચળ વેગથી ગતિ કરતી બસમાં તમે બેઠેલા છો એવું માની લો, તમારી બાજુમાં એક પુસ્તક પડેલું છે, તો તમે વિચારો, બસ પણ ગતિ કરતી હોય, બસની અંદર તમે બેઠા છો, પુસ્તક પણ બસની અંદર તમારી બાજુમાં જ છે, તો એ પુસ્તક તમારી સાપેક્ષમાં શું રહેશે, તો કે સ્થિર રહેશે, બરાબર। તમે જે ખુરશી પર બેઠેલા છો બસમાં, બાજુમાં બીજી ખુરશીમાં પુસ્તક પડ્યું છે, તો એ પુસ્તક તમારી સાપેક્ષમાં સ્થિર જ રહેશે, એટલે તમે જ્યાં બેઠા છો સમય સાથે એ પુસ્તકનું સ્થાન તમારી સાપેક્ષમાં બદલાશે નહીં, એ પુસ્તક સ્થિર જ રહેશે। પરંતુ જો કોઈ બહારથી માણસ જોતો હોય, બરાબર, બહારથી કોઈ નવો અવલોકનકાર જોતો હોય અને એ જોવે, તો બસ પણ ગતિમાં છે એની સાપેક્ષમાં, બહારના માણસની સાપેક્ષમાં બસ પણ ગતિમાં છે, તમે પણ ગતિમાં છો અને તમારી બાજુમાં પડેલું પુસ્તક પણ ગતિમાં છે। ઓકે, પરંતુ જો તમે બસમાં બેઠા હોય, તો બસ તમારી સાપેક્ષમાં ગતિમાં છે, પરંતુ એ પુસ્તક તમારી બાજુમાં સ્થિર પડ્યું છે, તો એ પુસ્તક તમારી સાપેક્ષમાં ગતિમાં નથી, ખબર પડી જાય સુધી। આગળ વાત કરીએ, આમ કોઈ પદાર્થની ગતિ એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત એટલે કે ભેગો ગુણધર્મ છે, બરાબર। ગતિને સમજવા માટે, ગતિને અનુભવવા માટે સાપેક્ષમાં કોક જોઈએ જ, કોઈ પદાર્થ જોઈએ જ કે કોઈ અવલોકનકાર જોઈએ જ, એના વગર શક્ય નથી, બરાબર। એટલે ગતિ એ સાપેક્ષ છે, ફાવે અહીં સુધી, અથવા તો ગતિ એ સાપેક્ષ ગુણધર્મ છે, ગતિને જાણવા માટે સાપેક્ષમાં કોઈ અવલોકનકાર જોઈએ જ। ઓકે, તો આ હતો આપણો બીજો સહેલો સવાલનો જવાબ, કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં તે કઈ રીતે જાણી શકાય, સમજાવો, તો એ મેં તમને સમજાવી દીધું। તો તૈયાર કરી દેજો, ફોલોઅપ સેન્ડ કરજો, કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછજો, અથવા તો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ધન્યવાદ।